विद्यार्थी मित्रों गुड मॉर्निंग। धोरण छ विषय संस्कृत प्रकरण चार पहली का एटले के ओखाणा। अहीं पहली का एटले ओखाणू कोयडो आनंद आपनारी समस्या। बाळको एकबीजाने पहली का पूछीने आनंद मेळवी शके छे। पहली काओना अभ्यासथी बाळकोमां भाषानो विकास अने कल्पनानी अभिव्यक्ति विकसे छे। तो पहलू आपणे ओखाणो जोईशुं। मम कंठ नील ह वर्षा काले अहम नृत्यामि मम पुच्छम अतीव सुंदरम अहम कह। अहीं मम एटले मारो, कंठ एटले के डोक, नील एटले के भूरो। अहीं मारो कंठ भूरो छे। वर्षा काले अहम नृत्यामि, अहीं वर्षा काल एटले के वर्षा ऋतुमां अहम एटले के हूँ, नृत्यामि एटले के नाचू छूं। वर्षा ऋतुमां हूँ नाचू छूं। मम पुच्छम अतीव सुंदरम, मम एटले के मारा, पुच्छम एटले के पीछा, अने अतीव एटले के सुंदर, अतिशय सुंदरम एटले के सुंदर। अहीं मारा पीछा अतिशय सुंदर छे। अहम एटले के हूँ, कह एटले के कोण छूं। अहीं एमनो उत्तर आवशे मोर, मयूरह एटले के मोर। फरी पाछू भाषांतर जुओ। मारो कंठ भूरो छे, वर्षा ઋતુમાં હું નાચું છું, મારા પીછા અતિશય સુંદર છે, હું કોણ છું? તો મયૂર એટલે કે મોર। બીજું ઓખાણું જોઈશું। અહમ છાયાં દદામિ, અહમ ફલમ દદામિ, અહમ પુષ્પમ અપિ દદામિ, અહમ કહ। અહમ એટલે હું, દદામિ એટલે કે આપું છું, છાયામ એટલે કે છાયું। હું છાયા આપું છું, અહમ ફલમ દદામિ હું ફળ આપું છું, અહમ પુષ્પમ અપિ દદામિ હું ફૂલ પણ, પુષ્પમ એટલે કે ફૂલ પણ આપું છું, અહમ કહ એટલે હું કોણ? તો અહીં વૃક્ષ કા પાદ એટલે કે જળ એનો ઉત્તર રહેશે જળ। એનું ફરી ભાષાંતર જુઓ। હું છાયા આપું છું, હું ફળ આપું છું, હું ફૂલ આપું, ફૂલ પણ આપું છું, હું કોણ છું? તો એનો ઉત્તર રહેશે વૃક્ષ પાદ એટલે કે જળ। ત્રીજું ઓખાણું જુઓ। અહમ હિમાલયે વસામિ, અહમ ગંગાયાં ધર્યામિ, મમ નેત્રયં અષ્ટિ, અહમ કહ। અહીં હિમાલયે એટલે કે હિમાલય ઉપર, વસામિ એટલે કે વસું છું, હું હિમાલય ઉપર વસું છું। અહમ ગંગા ધર્યામિ, ધર્યામિ એટલે કે ધારણ કરું છું, હું ગંગા ધારણ કરું છું, એનું ભાષાંતર થશે। મમ નેત્રત્રયમ અસ્તિ, મારે ત્રણ આંખો છે, હું કોણ છું? એવો પ્રશ્ન અહીં કરેલો છે, તો એનો ઉત્તર જુઓ। મહાદેવ શંકર એટલે કે ભગવાન શંકર। ફરી પાછું ભાષાંતર જુઓ। હું હિમાલય ઉપર વસું છું, હું ગંગાને ધારણ કરું છું, મારે ત્રણ આંખો છે, હું કોણ છું? તો ભગવાન મહાદેવ શંકર। ચોથું ઓખાણું જુઓ। મમ ઉત્તરે હિમાલયઃ, મમ દક્ષિણે સાગરઃ, મમ ધ્વજઃ ત્રિવર્ણઃ, અહમ કહ।
હવે જુઓ એનું અનુવાદ જોઈશું. ઉત્તરે એટલે કે ઉત્તરમાં, દક્ષિણે એટલે કે દક્ષિણમાં, અને સાગર એટલે કે સમુદ્ર, અને ધ્વજ એટલે કે ઝંડો, ત્રિવર્ણ એટલે કે તિરંગો. તો એમનો અનુવાદ જુઓ, મમ એટલે મારી, ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સમુદ્ર છે, મારો ઝંડો તિરંગો છે, હું કોણ છું? તો ભારત દેશ. હવે ફરી પાછળ તો જુઓ, મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સમુદ્ર છે, મારો ઝંડો તિરંગો છે, હું કોણ છું? તો ભારત દેશ. પાંચમું ઓખાણું જોઈશું, પાના નંબર 14 પર. અહમ પુસ્તકાલયે વસામિ, હું પુસ્તકાલયમાં વસું છું. અહમ જ્ઞાન દદામિ, હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ, એટલે કે હું લોકોનો મિત્ર છું. હું કોણ છું? અહમ કિમ, એટલે કે હું કોણ છું, એટલે કે પુસ્તકમ. પાછું એનું વસંત જુઓ, હું પુસ્તકાલયમાં વસું છું, હું જ્ઞાન આપું છું, હું લોકોનો મિત્ર છું, હું કોણ છું? તો પુસ્તકમ, એટલે કે પુસ્તક. અસ્તુ, અહીં આપણે પાંચ ઓખાણાને અનુવાદ જોયા.